नमस्कार विद्यार्थी मित्रों, तक्षशिला विद्यालय ऑनलाइन यूट्यूब चैनल में आपनो हार्दिक स्वागत है। धोरण एक विषय कलरव छेमा प्रकरण नौ पोपटे खाधी पाकी केरी। तो आपणे आजे पोपटे खाधी पाकी केरी वार्ता सांभळीशुं। तो एक हतो पोपट, तेने बहु भूख लागी। तेने आंबा पर केरी जोई। एक पोपट हतो અને એને શું લાગ્યું હતું? બહુ ભૂખ લાગી હતી અને તેને એક આંબા ઉપર કેરી જોઈ, પાકી પાકી કેરી। કેવી હતી? પાકી પાકી હતી। આંબા પર એક કાગડો રહે છે। પોપટને જોઈ કાગડાએ બૂમ પાડી, આ આંબાનું ઝાડ મારું છે। આંબા પર કોણ રહેતો હતો? એક કાગડો રહેતો હતો। અને એ પોપટ જ્યારે આંબા ઉપર અને કેરી ખાવા ગયો ત્યારે પોપટને જોઈ કાગડાભાઈએ બૂમ પાડી, આ આંબાનું ઝાડ મારું છે, ભાગી જા પોપટભાઈ, ભાગી જા। પોપટને શું કહે છે? અહીંથી ભાગી જા પોપટ, ભાગી જા। કા 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 કા, કાગડાભાઈની કાગા રોડથી પોપટ ગભરાઈ ગયો। કાગડાભાઈ તો કાગા રોડ કરવા માંડ્યા, કા 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 કરીને। અને એમની કાગા રોડ સાંભળી પોપટભાઈ તો ગભરાઈ ગયા અને ગભરાઈને ત્યાંથી ભાગી ગયા। પોપટ ઉડીને દૂર એક ઘર પાસે ગયો, તેની નજર મોટા રંગબેરંગી ફુગ્ગા પર પડી। એક ઘર પાસે ગયો અને તેની નજર ક્યાં પડી? રંગબેરંગી ફુગ્ગા પર પડી। પોપટ ફુગ્ગાને ચાંચમાં લઈ આંબાની નીચે બેઠો। પોપટ પછી એને ફુગ્ગાના ચાંચની અંદર દબાઈ અને ચાંચમાં લઈ એક આંબાનું ઝાડ હતું, જેની ઉપર કાગડાભાઈ રહેતા હતા, એ ઝાડની નીચે આવીને બેઠો। તેને મનમાં એક વિચાર આવ્યો। પોપટે પછી ફુગ્ગામાં ચાંચ મારી, ફટાફટ દઈને અવાજ થયો। પોપટે જેવી ફુગ્ગામાં ચાંચ મારી એવો ફુગ્ગો ફૂટી ગયો અને ફટાક કરીને અવાજ થયો। એ અવાજથી કાગડાભાઈ તો બી ગયા। આ ફુગ્ગો ફૂટી ગયો ત્યારે જે અવાજ ફટાક દઈને થયો એનાથી કાગડાભાઈ બીવાઈ ગયા। કા કા કરતા કાગડાભાઈ ઉડી ગયા। કા કા કરતા કાગડાભાઈ ક્યાં ગયા? ઉડીને ભાગી ગયા। આંબાના ઝાડ પર જઈને પોપટભાઈએ કેરી ખાધી। આંબાના ઝાડ ઉપર જઈ પોપટભાઈએ પેટ ભરીને કેરી ખાધી। કેરી પાકી પાકી અને મીઠી મીઠી હતી। કેરી કેવી હતી? પાકી અને એકદમ મીઠી હતી। પોપટભાઈને મજા પડી। પોપટભાઈને તો પાકી કેરી ખાવાની ખૂબ જ મજા પડી। મજા પડી ભાઈ, મજા પડી, કેરી ખાવાની મજા પડી, વાહ રે પોપટભાઈ, વાહ વાહ, પાકી કેરી ખાવાની ખૂબ જ મજા પડી। તો આ વાર્તા હતી એના નવા શબ્દો। તો નવા શબ્દો કયા કયા છે? રંગબેરંગી, કાગા રોડ, ફટાક, એ ત્રણ નવા શબ્દો છે। એ સિવાય આપણે પ્રશ્નના જવાબ જોઈશું। તો પ્રશ્ન જવાબ, પ્રશ્નએ જવાબ આપો। તો જેમાં પ્રશ્ન, આંબા ઉપર કોણ રહેતું હતું? તો આંબા ઉપર કાગડાભાઈ રહેતા હતા। પ્રશ્ન બે, કાગડાએ કોને ભગાડ્યો? તો કાગડાભાઈએ પોપટને ભગાડ્યા, કેમ કે ઝાડ ઉપર કાગડાભાઈ રહેતા હતા તો પોપટભાઈ આવે તો પછી એ એમને ગમતું નહોતું, એટલા માટે એમને કાગડાભાઈએ પોપટભાઈને ભગાડી દીધા। પ્રશ્ન ત્રણ, કાગડો થાક સાથી ઉડી ગયો, કાગડો શેનાથી ઉડી ગયો? પોપટભાઈએ ફુગ્ગાને ઝાડની નીચે જે ફુગ્ગાનો અવાજ કર્યો, ફટાક દઈને ફુગ્ગો ફોડ્યો, એ અવાજથી ગભરાઈને કાગડાભાઈ ઉડી ગયા।